નમસ્કાર બાળકો, સજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ વંદનાબેન ખાવસા છે. હું તમને ધોરણ 1 કલર એટલે કે ગુજરાતી પર્યાવરણ એ વિશે હું તમને આપણે અભ્યાસ કરીશું. તો આપણે બાળકો પહેલાં સમજો અને ડબલ લીટીવાળી નોટ કહેવાય અને ડબલ લીટીવાળી નોટ કહેવાય આપણે ઉપર હાંસિયામાં હાંસિયાની ઉપર પૂર્વ જ્ઞાન લખવાનું છે, બાજુમાં તારીખ લખવાની છે, પછી આપણે લીટીમાં મૂળાક્ષરો એવું લખવાનું છે કે જે તમે જુનિયર અને સિનિયરમાં પણ તમે શીખી ગયા છો. સમજણ પડે છે? એટલે આપણે મૂળાક્ષરોનો આપણે એક વાર આપણે અભ્યાસ કરીએ અને ફરીને એક વાર યાદ કરી લઈએ. ક કમળનો ક, ખ ખટાળાનો ખ, ગ ગણપતિનો ગ, ગ ઘરનો ગ, ચ ચપલીનો ચ, છ છત્રીનો છ, જ જમૃતનો જ, ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ડ ડગલાનો ડ. બાળકો, આપણે આ ચાર અક્ષર જે છે એને વધારે ધ્યાનથી સમજવાનું છે, કેમ કે કનો જેવો આકાર છે એવો જ આપણે ઠ અને ઢનો આકાર છે અને ટનો જેવો આકાર છે એવો ઢનો આકાર છે. એમાં ખાસ ધ્યાન આપજો બાળકો, એમાં ભૂલ નહીં થાય, બરાબર છે? અણ ફેનનો અણ, ટ તલવારનો ટ, થ થડનો થ, ડ દડાનો ડ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ગ ગમેડાનો ભ, મ મરચાનો મ, ય યતીનો ય, ર રથનો ર, લ લકોટીનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, શ ષટકોનો શ, સ સસલાનો સ, હ હરણનો હ, અળ નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ યજ્ઞનો જ્ઞ, ત્ર ત્રિશુનો ત્ર. બાળકો, આપણે એક પાના ઉપર આ પ્રમાણે મૂળાક્ષરો સારા અક્ષરે કે જે ટીચરે નાની લીટીનો ઉપયોગ કરીને લખ્યું છે તમારે ઉપરની આ નીચે બે લીટીઓ લખવાનું છે એટલે વાંચન થાય એ પ્રમાણે સરસ અને સુંદર અક્ષરે લખવાનું છે. સમજણ પડી બાળકો? હવે આપણે બીજા પાના ઉપર શબ્દો વાંચો અને લખો એ સૂચના પણ આપણે લીટીમાં લખવાની છે, બરાબર છે? હાંસિયામાં નહીં, લીટીમાં સૂચના લખવાની છે. તો આપણે શબ્દ આપણે વાંચતા જઈશું અને લખતા જઈશું. ત લ ત લ લ Good night.
નંબર 1 ને આપણે હાસ્યમાં લખીશું અને નંબર 1 જન ગરમ જમ હવે ટીચરે જે લખ્યું છે જનક શબ્દ છે એ બે શબ્દ વચ્ચે થોડી જગ્યા છોડવાની અને વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ ખાસ કાપવાનો સમજણ પડી બાળકો એ જ વાક્યની જોઈને આપણે ફરી નીચેની લીટીમાં લખવાનું છે તે જન ગરમ જમ વાક્ય પૂરું થાય એટલે ફૂલ પોઈન્ટ કાઢવાનું છે પૂર્ણ વિરામ તમારે મૂકવાનું છે એટલે વાક્ય પૂરું થયું કહેવાય બરાબર છે પછી નંબર 2 ને હાસ્યમાં લખવાનું છે કે પરમ કળશ પકડ બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની છે જો જગ્યા નહીં રાખો તો ભેગું ભેગું દેખાશે સારું નહીં દેખાય મોઢામાં એટલે પરમ કળશ પકડ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આને પૂર્ણ વિરામ કહેવાય બાળકો તો પડી બધાને એ જ પ્રમાણે જોઈને પરમ કળશ પકડ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ નંબર 3 એને આપણે હાસ્યમાં લખવાનું છે મગન બટલા સમજણ પડે છે બાળકો મગન બટલા આપણે જ્યારે ઉપરથી જોઈને જ્યારે લખવાનું હોય છે ત્યારે એકદમ સરસ અને સુંદર અક્ષરે ભૂલ વગર લખવાનું છે બરાબર છે નંબર 4 રતન રમત રમ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ રતન રમત રમ સમજણ પડી બાળકો બધા વાક્યમાં સમજણ પડીને આપણે નોટમાં પણ આ જ પ્રમાણે લખવાનું છે નોટમાં આપણે મૂળાક્ષરો શબ્દો અને વાક્યો